નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ગુજરાત વિધાનસભા ગૃહનો આજે બીજો અને અંતિમ દિવસ છે. પ્રથમ દિવસે ખેડૂતોના મુદ્દે વિરોધ કરનાર કોંગ્રેસ બીજા દિવસે મોંઘવારી મુદ્દે અનોખું પ્રદર્શન કરશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાયકલ ચલાવીને ગૃહમાં પહોંચશે. કોંગ્રેસી ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સથી શરૂ કરીને વિધાનસભા સુધી સાયકલ ચલાવશે. ગુજરાત વિધાનસભા ગૃહનું કામકાજ આજે સવારે 9:30 વાગે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી આ ચાલશે. વિધાનસભા ગૃહમાં આજે 6 બિલ પસાર થશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર માંકડિયા. મયુર, આજે બીજો અને અંતિમ દિવસ છે, આજે ખાસ કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને કોંગ્રેસ જે સાયકલ રેલી કરવાની છે તેના વિશે પણ જણાવશો? જી બિલકુલ, આજે ગુજરાત વિધાનસભાની મોન્સૂન સત્રનો બીજો દિવસ છે અને બીજા દિવસની જો વાત કરવામાં આવે તો બીજા દિવસે 2 બેઠક રાખવામાં આવેલી છે. સવારની બેઠકની અંદર પ્રશ્ન સરિકાળ છે અને ત્યારબાદ 2 બિલ છે અને બપોર પછીની જે બેઠક છે તેની અંદર પણ પ્રશ્ન સરિકાળ છે અને ત્યારબાદ 4 જેટલા બિલ છે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વ્હીપ પણ જાહેર કરવામાં આવેલો છે અને તમામ ધારાસભ્યો જે છે ગુજરાત વિધાનસભાના તેમને હાજર રહેવા માટેનું આ વ્હીપ એ મુખ્ય દંડક અને મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલો છે અને જેની અંદર તમામ ધારાસભ્યોને જે વિધાનસભાની કામગીરી છે તેની અંદર ઉપસ્થિત રહેવા માટેની વિનંતી કરવામાં આવેલી છે. સાથે જ જો વાત કરીએ તો મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહેલી છે ત્યારે કોંગ્રેસ દ્વારા જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહેલા છે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેમના તમામ ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર્સથી લઈ અને વિધાનસભા સુધી તેઓ સાયકલ રેલી નીકાળશે અને પોતાનો જે વિરોધ છે તે પ્રદર્શન કરશે. જી બિલકુલ મયુર, આભાર આપનો આ માહિતી માટે. તો આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ કરવા માટે સાયકલ લઈને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગૃહમાં પહોંચશે અને વિરોધ નોંધાવશે. સાયકલ રેલી કરીને કોંગ્રેસના ધારાસભ્યો આજે વિરોધ નોંધાવશે અને આ સાથે જ ગૃહમાં આજે 6 બિલ પસાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.